प्रणव विद्यार्थी मित्रों, ग्रामर नी अंदर अपने लेसन नंबर 5 दीज एंड दोज, तो दीज अने दोज नो उपयोग केवी रीते करवामां आवे छे तमने समझावुं। एना पहला पण हूँ ऑनलाइन टीचिंग में तमने एकवचन अने बहुवचन रूपों समझाव्या हता। हवे दीज एंड दोज, तो दीज ए दीसनुं बहुवचननुं रूप छे। परीक्षा में तमारे पूछाय कि दीसनुं बहुवचननुं रूप क्यूँ छे, तो दीज आवे, तो दीज ए दीसनुं बहुवचननुं रूप छे। अने धेट ए दोजनुं बहुवचननुं रूप छे, तो दोज ए धेटनुं बहुवचननुं रूप छे। बंने बहुवचन में नजीकनी अने दूरनी व्यक्ति के वस्तुओं दर्शावा माटे टू बी क्रियापद बहुवचननुं रूप आर आवे छे। हवे तमे एक वचन लखता होय तो दीस ईज लखवानुं, एक वचन आपणे लखता होय तो दीस ईज लखीए छीए, अने बहुवचन लखता होय त्यारे तमारे लखवानुं छे कि दीस आर। જ્યારે તમે એક વચન લખો છો ત્યારે ઇઝનો ઉપયોગ કરવાનો, અને બહુ વચન લખો ત્યારે તમારે આરનો ઉપયોગ કરવાનો રહેશે। એવી જ રીતે એક્ઝામ્પલ તરીકે ધીસ ઇઝ એ બુક, આ એક વચનનું રૂપ છે। ધીસ ઇઝ એ બુક એ એક વચન છે, અને એનું બહુ વચન કરવું હોય તો ધીસ આર બુક્સ। હવે બહુ વચનમાં આપણે સ્વર કે વ્યંજન લગાવતા નથી, એક વચનમાં આપણે ધીસ ઇઝ બુકની આગળ એ લગાવીએ છીએ કે ધીસ ઇઝ એ બુક, આ પુસ્તક છે। આ એક વચનનું વાક્ય આવ્યું, અને ધીઝ આર બુક્સ આ પુસ્તકો છે, તો એ છે બહુવચન। એક વચન અને બહુવચનમાં તમારે ખાસ યાદ રાખવાનું, ધીઝ હોય ત્યારે ધીઝનો ઉપયોગ થાય, અને ધેટવાળું વાક્ય હોય ત્યારે ધોઝનો ઉપયોગ કરવામાં આવે છે। તો ધેટ ઇઝ એ બોય, પેલો છોકરો છે। ધેટ ઇઝ એ બોય, આ એક વચનનું વાક્ય છે, એટલે આપણે બોયની આગળ એ લગાવીએ છીએ। હવે બહુ વચનમાં આપણે લખવું છે તો ધોઝ આર બોયઝ, ધોઝ આર બોયઝ પેલા છોકરાઓ છે। હવે એક વચન અને બહુ વચનમાં પ્રશ્નાર્થ વાક્ય યસ અને નો તમારે પરીક્ષામાં પૂછાશે, ચિત્ર આપેલું હોય અને પછી તમારે યસ ને નોમાં જવાબ લખવાનું। તો વાક્ય એવું છે કે ધીસ ઇઝ એ પેન, ધીસ ઇઝ એ પેન, હવે એને પ્રશ્નાર્થ વાક્યમાં તમારે લખવાનું છે। તો ધીસ ઇઝ, તો આ જે બીજા નંબરનું ઇઝ છે ને, એને આપણે કેપિટલમાં લખી દેવાનું છે કે ઇઝ, પછી ધીસ લખવાનું છે આપણે, ધીસ બીજું વાક્ય લખીએ ત્યારે આપણે એને કેપિટલમાં લખવાનું છે, અને એ પેન, એ પેન, પછી પ્રશ્નાર્થ મૂકવાનું છે। જ્યારે પણ પ્રશ્નાર્થ તમે વાક્ય લખતા હોય ધીસ ઇઝ એ પેન, તો હવે ઇઝ હોય પહેલાં મૂકી દેવાનું, ઇઝ ધીસ આ પેન, એટલે પાછળ પ્રશ્નાર્થ આવશે। હવે યસ અને નોમાં જવાબ એનો લખવાનો છે, તો હવે ચિત્રમાં પેન હોય તો આપણે લખવાનું કે ઇટ, યસ ઇટ ઇઝ પેન, યસ ઇટ ઇઝ, બરાબર ને। હવે પ્રશ્નની અંદર ચિત્રમાં પેન આપેલી નથી, તો તમારે નોમાં જવાબ લખવાનું છે, પરંતુ અહીંયા આપણે એવું પૂછ્યું છે કે વાક્ય લખેલું આપેલું છે, ધીસ ઇઝ એ પેન લખેલું આપ્યું છે। હવે તમને એવું પૂછશે કે તમારે પહેલાં પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું, તો પ્રશ્નાર્થ વાક્યમાં એવું ફેરવવાનું કે ઇઝ ધીસ એ પેન, પછી પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું। હવે યસમાં જવાબ તમારે લખવાનું છે, તો યસ ઇટ ઇઝ, અને નોમાં આવે તો નો ઇટ ઇઝ નોટ, અને ટૂંકમાં તમારે લખવું હોય તો નો ઇટ ઇઝન્ટ। હવે એવી જ રીતે ધેર આર બુક્સ, હવે એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું છે, તો આર આપણે કેપિટલ પાડી દઈએ છીએ, આર કેપિટલ ફરજિયાત લખવાનું। હવે ધીસ બુક્સ, આર ધીસ બુક્સ પ્રશ્નાર્થ ચિહ્ન થઈ ગયું। હવે એને યસમાં જવાબ અને નોમાં લખવાનું, તો યસમાં આપણે શું લખીશું, યસ ધે આર, યસ ધે આર, અને નો ધે આરન્ટ, નો ધે આરન્ટ। હવે આવી રીતે આપણે ધેટવાળા વાક્યો છે એનો પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું। તો ધેટ ઇઝ એ નર્સ,
देट इज ए नर्स। हवे एने प्रश्नचिन्ह में बनावू छे तो इज देट ए नर्स, शू पेली नर्स छे, परिचारिका छे, यस सी इज, यस सी इज, अने नो मां जवाब लखो होय तो नो सी इज नॉट अथवा तो नो सी इजंट। अने धोज आर टमेटोज, धोज आर टमेटोज, पेला टमेटा छे तो एने प्रश्नार्थ वाक्य में तमारे फेरवो होय तो आर धो टमेटोज, यस दे आर, नो दे आर नॉट। तो आ रीते तमारे वाक्यमांथी प्रश्नार्थ वाक्य यस में जवाब अने नो में आ रीते तमारे परीक्षा में पूछाय तो तेने समझीने लखवानुं छे। हवे ग्रामरनी अंदर एक्टिविटी वन एक्टिविटी छे, चित्रने जोवाना छे अने वाक्यने बहुवचनमां फेरववानुं छे। हाउ मेनी में तमने एक वचन अने बहुवचना शब्दों में शीखवाड़ा था, समझाव्या था, बराबर ने, के एफ ई होय तो एफ ई निकली जाए अने वी ई एस लागे बहुवचन में, भूतकाळ होय तो पण एमां अलग रूप लागे। तो चित्रमां एवुं छे कि धीस इज ए नाइफ, चप्पू, बराबर ने। हवे एने बहुवचन में फेरवो होय तो धीसनू आपणे धीस थई जशे, ईजनू आर थई जशे अने नाइफनू एफ ई निकळीने वी ई एस लागशे। हवे प्रश्नमां अहींया एक ग्लास आपेलो छे, प्रश्ननी अंदर एक ग्लास आपेलो छे, बराबर ने। तो एक ग्लास छे तो चित्रमां धीस ईज ए ग्लास, हवे एने बहुवचनमां फेरवू छे तो धीस आर ग्लासीस, पाछळ ईएस लागे, ग्लासनी पाछळ ईएस लागे छे। बीजू चित्र छे केरीनुं अने प्रश्न एवो छे कि धीस ईज ए मेंगो, आ केरी छे। हवे मेंगोने बहुवचनमां फेरववुं छे, बाजूना चित्रमां बे केरी आपेली छे, केटली आपेली छे, बे केरी आपेली छे। तो तमारे बे केरी माटे एक करता वधारे वस्तु होय तो धीसनी जग्याए आपणे धीज आर लखीशुं, धीज आर मेंगोज, एम ए एन जी ओ, अने पाछळ ई एस लागशे, बराबर ने। अने ત્રીજું છે ધેટ ઇજ એ ડીશ, આ ડીશનું ચિત્ર છે અને એને બહુવચનમાં લખવાનું છે તો ધોઝ આર ડીશીસ, ડી આઈ એસ ઈ એચ ઈ એસ, ડી આઈ એસ એચ ઈ એસ, બરાબર ને। એ મારી સેજ મિસ્ટેક છે પણ તમારે આ રીતે લખવાનું છે કે ડી આઈ એસ એચ ઈ એસ, બરાબર ને। હવે ધીસ ઇઝ એ લીફ એટલે પાંદડું, ધીસ ઇઝ એ લીફ, હવે બે પાંદડા છે બહુવચનમાં ફેરવવાનું છે તો ધીસ આર લીવ્સ, લીવ્સ કેમ, એફને કાઢી નાખવાનું છે અને વી ઈ એસ લગાવવાનું છે, એલ ઈ એ એફ, આ એક વચન છે, બરાબર ને। અને બહુવચનમાં ફેરવવું હોય તો એલ ઈ એ આપણે એફ કાઢી નાખીએ છીએ અને વી ઈ એસ લગાવીએ છીએ એટલે લીવ્સ થઈ જાય, બહુ બધા પાંદડા એક કરતાં વધારે હોય ત્યારે આપણે વી ઈ એસ લગાવવાનું એફ કાઢીને। અને પાંચમો સવાલ છે કે ધેટ ઇઝ એ ચાઇલ્ડ, એક બાળક હોય તો આપણે ચાઇલ્ડ લખીએ અને એક કરતાં વધારે હોય તો ચિલ્ડ્રન લખીએ છીએ તો ધેટ ઇઝ એ ચાઇલ્ડ, તો હવે એને બહુવચનમાં ફેરવવું છે તો ધોઝ આર ચિલ્ડ્રન, ધોઝ આર ચિલ્ડ્રન, તો ચાઇલ્ડનું શું થઈ જશે, ચિલ્ડ્રન, સી એચ આઈ એલ ડી આર ઈ એન, ચિલ્ડ્રન। છઠ્ઠું છે ફિશ, એક જ માછલી, બરાબર ને, તો ધીસ ઇઝ એ ફિશ, તો ધીસ આર ફિશ, ફિશનું બહુવચન ફિશ જ રહેશે, ઈએસ લાગશે નહીં। સાતમો સવાલ છે ધેટ ઇઝ એ ટ્રી, તો ધોઝ આર ટ્રીઝ, પાછળ એસ લાગશે, ધીસ ઇઝ એન એપલ, આ સફરજન છે, તો બહુવચનમાં એક કરતાં વધારે છે તો ધીઝ આર એપલ્સ, ધીઝ આર એપલ્સ। અને નવમું છે ધેટ ઇઝ એ બસ, ધેટ ઇઝ એ બસ, હવે બે બસ હોય તો ધોઝ આર બસીસ, પાછળ ઈએસ લાગશે।
હવે દસમું છે દેટ ઇઝ એ બલૂન. હવે બે કરતાં વધારે છે તો ધોઝ આર બલૂન્સ, પાછળ ખાલી એસડ લાગશે. હવે ટમેટો, ધીસ ઇઝ એ ટમેટો, એક જ ટામેટું છે અને બાજુના સામેના ચિત્રમાં બે કરતાં એક કરતાં વધારે છે તો ધીઝ આર ટમેટોઝ, પાછળ ફક્ત એસડ લાગશે. ધેટ ઇઝ એન એલિફન્ટ. હવે સામેના ચિત્રમાં એક કરતાં વધારે છે તો ધોઝ આર એલિફન્ટ્સ, પાછળ એસ લાગશે. અને ધેટ ઇઝ એ માઉસ, એક ઉંદર હોય ત્યારે આપણે માઉસ લખીએ છીએ અને એક કરતાં વધારે ઉંદર હોય ત્યારે આપણે માઉસનું બહુવચન માઈસ થઈ જશે, એમ આઈ સી ઈ, તો ધોઝ આર માઈસ, પેલા ઉંદરો છે. ચૌદમું છે ધીસ ઇઝ એ મેન, એક જ માણસ છે, ધીસ ઇઝ એ મેન, તો એક કરતાં વધારે હોય તો એમ એન મેનનું એમ ઈ એન થઈ જશે, એમ ઈ એન, ધીસ આર મેન, એમ ઈ એન, ફક્ત એનું ઈ જ થઈ જશે, બીજું કશું બદલાશે નહીં. અને ધેટ ઇઝ એ બોક્સ, એક જ બોક્સ છે, હવે અહીંયા સામે એક કરતાં વધારે છે તો ધોઝ આર બોક્સીસ, ઈએસ લાગશે પાછળ, ધોઝ આર બોક્સીસ. અને સોરમો છે ધીસ ઇઝ એ ફૂટ, ધીસ ઇઝ એ ફૂટ, બરાબર ને. હવે એક કરતાં વધારે સામેના ચિત્રમાં છે તો ધીઝ આર ફૂટનું ફીટ થઈ જશે. અમુક બહુવચનના રૂપો તમારે પાક્કા કરવાના અને અમુક બહુવચનના રૂપોમાં કેવા છે નિયમો છે, કોઈ પણ બહુવચનમાં એસ ડબલ એસ સી એચ એસ એચ આ બધું હોય ને એની પાછળ ફક્ત આપણે ઈએસ લગાવવાનું. અને બીજો નિયમ એવો છે કે સ્પેલિંગની પાછળ એપ અથવા એફી હોય તો એપ અથવા એફી નીકળી જાય છે અને ત્યાં આગળ વીઈએસ લાગે છે બહુવચનમાં. અને અમુક બહુવચનના રૂપો તમારે પાક્કા કરવાના છે. હવે ધેટ ઇઝ એ કાઇટ, પેલો પતંગ છે. હવે સામેના ચિત્રમાં એક કરતાં વધારે એટલે બે ત્રણ ચાર એવા, એને બહુવચનમાં કાઇટને બહુવચનમાં પાછળ એસડ લાગશે તો ધોઝ આર કાઇટ, ધોઝ આર કાઇટ્સ. અને અઢારમું છે ધીસ ઇઝ એ કેપ, આ ટોપી છે અને સામે આ ટોપીઓ છે તો ધીસ આર કેપ્સ, આ ટોપીઓ છે. અને ઓગણીસમું છે ધેટ ઇઝ એ બુક, પેલી ચોપડી છે. હવે એક કરતાં વધારે છે ચિત્રમાં તો ધોઝ આર બુક્સ, પેલી ચોપડીઓ છે. હવે એક જ પોપટ છે અહીંયા, એક જ પોપટ છે તો ધીસ ઇઝ એ પેરોટ, આ પોપટ છે. હવે સામેના ચિત્રમાં એક કરતાં વધુ છે તો ધીસ આર પેરોટ્સ, ફક્ત પાછળ એસડ લાગે છે. તો આ રીતે મેં તમને એકવચન અને બહુવચન ચિત્ર પ્રમાણે સમજાવ્યું છે. લાઈવ ક્લાસમાં મેં તમને પહેલાં પણ હાઉ મેનીમાં પણ સમજાવ્યું હતું. ફરી પણ એકવચન અને બહુવચનના પ્રશ્નો, પ્રશ્નાર્થ વાક્ય કેમ બનાવવું, યસ અને નોમાં કેવી રીતે જવાબ લખવો એ તમને મેં આ વિડીયોની અંદર સમજાવ્યું છે. ચોપડામાં સારા અક્ષરે તમારે એને લખવાનું છે અને બહુવચનના જે સ્પેલિંગો છે શબ્દો એને મોઢે કરવાના છે. થેન્ક યુ, પ્રણામ.